आरजे किड्स। वार्ता पाणी चोर डाकण। મહેલપુર ગામમાં સુધા નામની એક સ્ત્રી રહેતી હતી. સુધામાં એક ખૂબ જ ખરાબ ટેવ હતી. એ ચોખ્ખા પાણીની કિંમતને જરા પણ સમજતી નહોતી અને એટલે પાણીને કારણ વગર ગલીઓ અને નાળાઓમાં ઢોળી દેતી હતી. એની આ ટેવથી એના પતિ રાધે પણ ખૂબ જ હેરાન હતા અને એને હંમેશા સમજાવતા રહેતા. તને કેટલી વાર સમજાવી છે કે પાણી અમૂલ્ય વસ્તુ છે અને આ રીતે વેડફ્યા નહીં કર. પાણી અમૂલ્ય વસ્તુ છે, પણ અમૂલ્ય વસ્તુ કેવી રીતે છે? કુવા તળાવો બધા તો પાણીથી ભરેલા છે. જો તારા જેવા વિચાર કરવાવાળા લોકો આમ જ પાણી વેડફ્યા કરશે તો કદાચ આપણા છોકરાઓ માટે પીવા માટે પણ પાણી વધી નહીં શકે. રાધે આ રીતે સુધાને દર વખતે સમજાવતો રહેતો, પણ એ હતી કે પાણીને વેડફ્યા વગર રહી જ નથી શકતી. પછી એક દિવસ, સુધા, ઓ સુધા, આજે તું કૂવામાંથી પીવાનું પાણી નથી લઈ આવી કે? થોડી વાર પહેલા જ તો લઈને આવી હતી, તો પાણી ગયું ક્યાં? સુધા, મને ક્યાંથી ખબર હોય ક્યાં જતું રહ્યું? આ જો, અહીંયા તો બધા વાસણો ખાલી પડ્યા છે. આ સાંભળીને સુધા દંગ રહી જાય છે અને પછી ફરીથી કૂવામાંથી પાણી લઈને આવે છે. પણ એ કૂવામાંથી પાણી લાવીને જેમ ઘરમાં મૂકે છે એમ તરત જ વાસણમાંથી પાણી ગાયબ થવા લાગે છે. અરે, આ શું? માટલામાંથી પોતાની મેળે જ પાણી ગાયબ થઈ રહ્યું છે. આ પાણી જઈ ક્યાં રહ્યું છે? સુધા આવું કહી જ રહી હોય છે કે એટલામાં એની સામે એક ડાકણ પ્રગટ થઈ જાય છે અને ડાકણ, તું આ માટલાનું પાણી પી રહી છે? હા, પી રહી છું. ઈચ્છા તો થાય છે કે તારું લોહી પી જાઉં હું, પણ બંધાયેલી છું કારણ કે હું પાણીચોર ડાકણ છું. પાણીચોર ડાકણને જોઈને સુધા બૂમો પાડવા લાગે છે અને એનો અવાજ સાંભળીને રાધે દોડતો દોડતો ત્યાં આવે છે. પણ એના ત્યાં પહોંચતા પહેલા જ ડાકણ ગાયબ થઈ જાય છે. અરે સુધા, તને શું થયું? ગાંડાની જેમ બરાડા કેમ પાડી રહી છે? ઘરમાં ડાકણ છે, પાણીચોર ડાકણ. આ જુઓ, અત્યારે જ પાણી લઈને આવી હતી અને એ બધું પાણી ચોરી ગઈ. સુધાના આમ કહેવાથી રાધે માટલામાં ડોક્યું કરીને જોઈ છે. અરે હા, માટલું તો ખાલી છે, પણ માટલામાંથી પાણી ચોરવા વાળી ડાકણ મને ક્યાંય દેખાય નથી રહી. હમણાં તો અહીંયા જ હતી, તમારા આવતા જ ક્યાંક ગાયબ થઈ ગઈ. એ દિવસ પછી એ ડાકણ એ ગામમાં જ ફરવા લાગે છે અને એ લોકો પર નજર રાખે છે જે પાણીનો બગાડ કરતા હતા. જે પણ માણસ એને પાણીનો દુરુપયોગ કરતો દેખાય છે એના ઘરમાંથી પીવાનું અને નાવા ધોવાનું પાણી ચોરી જાય છે. અરે જુઓ, ડાકણ અમારા ઘરનું પાણી ચોરી રહી છે. ચૂપ બેસ, પાણીના દુશ્મન. તને તો ખબર જ નથી પાણીની કિંમત શું છે, તો તને પાણી કેમ આપું? આમ કહીને ડાકણ ત્યાંથી જતી રહે છે અને પછી ધીમે ધીમે આખા ગામમાં એ ડાકણનો ડર બેસી જાય છે. અરે કોઈ પણ પાણી વેડફશો નહીં ભાઈ, એ ડાકણે જોઈ લીધું તો ઘરમાં મૂકેલું બધું પાણી ચોરી જશે. અને પછી પીવા માટે પણ પાણી નહીં મળે. પાણી હોવા છતાં પાણી માટે તરસવું પડશે. પણ આ ડાકણ આવું કેમ કરી રહી છે? મને તો કોઈ ગાંડી ડાકણ લાગે છે. સાચું કહી રહ્યા છો ભાઈ, પાણીથી આટલો લગાવ તો કોઈ ગાંડાને જ હોઈ શકે. એમની આવી વાતો સાંભળીને રાધે એમને પાણીના મહત્વ વિશે કહેવા જતો હોય છે કે ત્યાં જ એ બધા એને ના પાડી દે છે. ભાઈ, એક રીતે તો એ ડાકણ સાચું જ કહી રહી છે ને, કારણ કે પાણી તો કિંમતી જ છે. પાણી વગર તો આપણે રહેવા દે ભાઈ, અમને પાણી પર ભાષણ નહીં આપ. તારી વાત અમારા મગજમાં નથી ઉતરવાની. તું કહીશ કે પાણી પતી જવાનું છે અને અમે કહીશું કે પાણી ક્યારે પતવાનું નથી. આ રીતે ઝઘડો થઈ જશે. અને થોડા જ દિવસો પછી બહુ બધી ગરમી પડી રહી હોય છે અને કાળ જાળ ગરમીમાં એક તરસ્યો બાળક પાણી માટે રડી રહ્યો હોય છે. પાણી, પાણી, કોઈ મને બે ટીપા પાણી પીવડાવી દો. જો મને પાણી નહીં મળ્યું તો મારો જીવ નીકળી જશે. બાળકની માં એને આવી હાલતમાં જોઈને એના માટે પાણી લેવા માટે જતી રહે છે, પણ એના પાણી લઈને આવતા પહેલા જ
ડાકણ ત્યાં આવી જાય છે અને લે બેટા પાણી પી લે, મારું બસ ચાલે તો હું આ ધરતી પર કોઈ મનુષ્યને તરસ્યો ના રહેવા દઉં. આમ કહેતા ડાકણની આંખો ભરાઈ જાય છે અને એટલામાં ત્યાં બાળકની માં પણ પાણી લઈને આવી જાય છે. એ ડાકણને આ રીતે દુખી જોઈને અચંભિત થઈ જાય છે અને તમે ડાકણ થઈને રડી રહ્યા છો? શું હું જાણી શકું કે તમે પાણીનો દુરુપયોગ કરવા વાળા લોકોને પોતાના દુશ્મન કેમ ગણો છો? બાળકની માની આ વાત સાંભળીને ડાકણ એને કહે છે કે અમારા વિસ્તારમાં પાણીની ખૂબ અછત હતી, બહુ દૂરથી પાણી લાવવું પડતું હતું. ઉનાળામાં તો પાણીની ખૂબ જ વધારે અછત ઊભી થઈ જતી હતી અને પછી એકવાર એવી અછત ઊભી થઈ કે લોકો પાણીના અભાવને કારણે તડપી તડપીને મરવા લાગ્યા. આમ કહેતા કહેતા ડાકણ રડવા લાગે છે. અને આ રીતે મારું મૃત્યુ થઈ ગયું. પછી જ્યારે હું આ વિસ્તારમાં આવી અને જ્યારે મેં લોકોને નિર્દયતાથી પાણી વેડફતા જોયા તો મને એમના પર બહુ ગુસ્સો આવ્યો અને એમને પાઠ ભણાવવા માટે હું ડાકણ બની ગઈ. જે સમયે ડાકણ આત્મકથા સંભળાવી રહી હોય છે, સંજોગથી ગામવાળા પણ છુપાઈને એની વાતો સાંભળી રહ્યા હોય છે અને એની વાતો સાંભળીને ગામવાળાઓ ખૂબ જ શરમ અનુભવે છે અને એ ડાકણની સામે આવીને અમને માફ કરજો ડાકણ, અમે પાણીના મહત્વથી અજાણ હતા અને એટલા માટે જ એને વેડફતી વખતે વિચાર નહોતા કરતા. પણ હવે અમને સમજાઈ ગયું છે કે પાણી ખૂબ જ મહત્વનું છે. અને પાણી નહીં હોય તો મનુષ્ય અને જીવજંતુ બધા મરી જશે. અમે સાચે વચન આપીએ છીએ કે ના તો પાણીને વેડફીશું અને ના કોઈને વેડફવા દઈશું. ગામવાળાઓની આ વાત સાંભળી અને એમના દ્વારા પાણીનો ક્યારેય બગાડ ન કરવાનું વચન સાંભળીને ડાકણનો બધો ગુસ્સો અને ઉદાસી નીકળી જાય છે. પછી ડાકણ શાંત થઈ જાય છે અને ત્યાંથી હંમેશા માટે જતી રહે છે. આ રીતે ડાકણ દ્વારા ગામવાળાઓને એ બોધ મળે છે કે પાણીને બચાવીને જ જીવનને બચાવી શકાય છે.